અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાળગઢમાં સતત 3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જ્યારે આજે ધોધમાર વરસાદથી માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાતા લાખોનું નુકસાન થયેલ છે। બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જે અમીરગઢ વિસ્તારમાં વધારે પ્રમાણમાં હોવાથી ખેડૂતોના તૈયાર થયેલ પાકનો શોધ ભરેલ છે। ગત રવિવારના સાંજના સમયે 2 ઇંચ જેટલો વરસાદ પડેલ હતો, જેથી રસ્તાઓ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા હતા, જેથી ખેતરોમાં તૈયાર થયેલ મગફળી, કપાસ, તલ અને મગ જેવા પાકોને નુકસાન થયેલ હોવાથી દર સિઝનમાં તૈયાર પાક ઉપર વરસાદ આ વિસ્તારમાં થતાં છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। ઇકબાલગઢ એપીએમસી માર્કેટમાં હાલ ખરીફ મગફળીની આવકો પુષ્કળ હોવાથી બધા બજારની અંદર કમોસમી વરસાદથી ઢગલા બધા બહાર પડેલા હોવાથી વેપારીઓનો માલ પલળી ગયેલ છે અને ખેડૂતોને પણ બહુ મોટો નુકસાન થયેલ છે અને પલળેલા માલને હાલ બધા પલળેલા માલો હાલ નિકાલ કરવા બહુ મુશ્કેલ પડે છે અને કમોસમી વરસાદમાં વેપારીઓને તેમજ ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલ છે। અમીરગઢ વિસ્તાર ઉપર જ જાણે કુદરત રૂટ્યો હોય તેમ દર સિઝનમાં ગમે તે ઋતુમાં કમોસમી વરસાદ થાય છે અને મોટું નુકસાન કરે છે। ઇકબાલગઢમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે જ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા અને ખેતરોમાં પાણી ભરાયા હતા, જેથી ખેડૂતોની થોડી બચેલા આશા પર પાણી ફરી વળ્યું હતું। આ વરસાદથી માર્કેટયાર્ડમાં પાણી ભરાતા બહાર પડેલ વેપારીઓને 500 જેટલી મગફળીની બોરીઓ પલળી હતી। માર્કેટયાર્ડના સેક્રેટરી ભાવેશ પટેલના જણાવ્યા પ્રમાણે આ વરસાદથી વેપારીઓને 10-12 લાખ જેટલો માલ બગડી ગયેલ છે, જે હવે ધાર્યા મુજબ ભાવ મરવા પાત્ર ન હોવાથી વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડશે। અશોક રણાવાસિયા, ZSTV, અમીરગઢ। ઓકે, માર્કેટયાર્ડ ઇકબાળગઢમાં ગઈકાલે સાંજે અચાનક કમોસમી વરસાદને કારણે માર્કેટયાર્ડના ચોગાનમાં પડેલ મગફળીના માલને નુકસાન થયેલ છે। એમાં ઘણો ખરો માલ વેપારીનો જ હતો, તેથી વેપારીને 10-12 લાખનું નુકસાન અંદાજિત થયેલ છે।